નીચેની સંખ્યાઓ શબ્દોમાં લખો. તો આ છે કે નીચેની સંખ્યા છે એ તમને સંખ્યા આપી છે એટલે શબ્દોમાં લખવી હોય તો કેવી રીતે લખવી? અહીંયા એમાં છે એકમ દશક અને 100 ત્રણ અંકની સંખ્યા છે એટલે એકમ દશક અને 100 100 ની અંદર આવશે. તો અહીંયા આપણે જે પહેલા જોઈ કે 1 છે એ 100 માં આવશે એટલે 100 અને પાછળ છે 90 એટલે 190 એવી રીતે 183 108 145 162 ત્યારમાં લખો. અંકમાં લખવી હોય તો તમને છે 113 આપ્યા છે એટલે 100 ની અંદર આપી છે એટલે ત્રણ અંકની સંખ્યા બનશે એકમ દશક અને 100. 100 માં બનશે એટલે 100 એટલે પહેલા 100 એટલે 1 મૂકી દેવાનું 100 માટે અને પછી 13 એટલે 13 મૂકી દેવાનું એટલે 100 અને 13 સંખ્યા બની જશે. એવી જ રીતે 160 તો 160 એટલે 1 અને એના પછી 60 191 એટલે 100 અને પછી ત્યારબાદ 91 109 1 શૂન્ય અને 9 કારણ કે 100 એટલે 100 મૂકી દીધા ત્યારબાદ 9 જ છે એક અંકની છે એટલે 9 ખાલી 0 મૂકી પછી 9 મૂકવાના રહેશે. 150 એટલે 1 અને 50 ત્યારબાદ જોઈએ કે નીચેની સંખ્યાઓનો વિસ્તાર કરો. તો નીચેની સંખ્યાનો વિસ્તાર કરવો છે તો 117 તમને આપ્યા છે તો આપણે જોયું કે એકમ દશક અને 100 ત્રણ અંકની સંખ્યા હોય ત્યારે આવી રીતે હોય એકમ દશક અને 100 ની અંદર તો એ એક પહેલા 100 છે એમાં 1 આવશે પહેલી સંખ્યા છે એ 100 ની બનશે બીજી સંખ્યા છે એ દશક ની બનશે અને ત્રીજી સંખ્યા છે એ એકમ માટે બનશે એટલે 1 1 અને 7 ત્યારબાદ 185 તો 185 છે 1 છે એ 100 માટે 8 દશક માટે અને 5 એકમ માટે ત્યારબાદ ત્રીજી સંખ્યા 134 100 3 દશક અને 4 એકમ. નીચેની દરેક અંકની સ્થાન કિંમત લખો. સ્થાન કિંમત લખવી હોય નીચેની દરેક અંકની સ્થાન કિંમત લખો. જો સ્થાન કિંમત લખવી હોય તો આપણે સૌ પ્રથમ જોઈએ કે 135 માં 1 ની સ્થાન કિંમત. તો આપણે 1 ની સ્થાન કિંમત તો લખવી છે તો 1 ની પાછળ જેટલી સંખ્યા હોય એટલા શૂન્ય આવશે. તો 1 ની પાછળ 2 સંખ્યા છે એટલે 2 સંખ્યા છે એટલે 1 ની પાછળ 2 શૂન્ય આવશે એટલે 100 થશે. ત્યારબાદ 3 ની સ્થાન કિંમત જોતી છે તો 3 ની પાછળ 5 એક જ સંખ્યા છે એટલે 1 જ શૂન્ય આવશે અને 5 ની સ્થાન કિંમત માટે ખાલી 5 જ આવશે કારણ કે 5 પછી 1 પણ સંખ્યા નથી એટલે અહીંયા એક શૂન્ય આવશે નહીં. ત્યારબાદ 107 માં 1 ની સ્થાન કિંમત 100 થશે કારણ કે 2 સંખ્યા છે 0 અને 7 એટલા માટે 0 ની સ્થાન કિંમત જોતી હોય તો 0 જ થશે કારણ કે 0 માં તમે 1 0 મૂકો કે 2 0 મૂકો કાંઈ ફેર પડે નહીં અને 7 ની સ્થાન કિંમત માં 7 7 પાછળ 1 પણ સંખ્યા નથી એટલે ખાલી 7. 198 માં 1 ની સ્થાન કિંમત 1 ની પાછળ 2 સંખ્યા છે એટલે 2 શૂન્ય. 9 ની સ્થાન કિંમત તો 9 ની પાછળ 1 સંખ્યા છે એટલે 1 શૂન્ય અને 8 ની સ્થાન કિંમત તો 8 પાછળ 1 પણ સંખ્યા નથી એટલે ખાલી 8 જ. ત્યારબાદ તરત પહેલાની સંખ્યા લખો. તો પહેલાની સંખ્યા લખવાની છે તો 156 ની પહેલા 155 આવશે. 175 પહેલા 174 117 તો એની પહેલા 116 191 એની પહેલા 190 186 એની પહેલા 185 ત્યારબાદ તરત પછીની સંખ્યા લખો. 103 એના પછી આવે 104 166 167 115 એના પછી આવશે 116 197 તો એના પછી આવશે 198 154 એના પછી આવશે 155 વચ્ચેની સંખ્યા લખો. 106 ખાલી જગ્યા 108 તો 106 અને 8 ની વચ્ચે 107 આવશે. 117 ખાલી જગ્યા 119 તો એની વચ્ચે આવશે 118 183 ખાલી જગ્યા 185 તો 183 અને 185 ની વચ્ચે આવશે 184 ત્યારબાદ ચડતા ક્રમમાં લખો. તો ચડતા ક્રમ ની અંદર લખવાની તો તમને અહીંયા આપી છે 148 184 174 104 અને 164. તો આ સંખ્યામાં આપણે જોવાનું કે સૌ પ્રથમ જે નાની સંખ્યા હોય ને એ પહેલા લખવાની પછી ચડતો ક્રમ છે એટલે એનાથી મોટી એવી રીતે મોટી 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 સંખ્યા લખતી જાય. તો આપણે હવે જોઈએ કે સૌથી નાની સંખ્યા કઈ છે તો 104 છે એટલે સૌ પ્રથમ 104 ત્યારબાદ 148 ત્યારબાદ 164 174 અને 184
હવે આમાં જોઈએ કે 105 150 160 140 અને 130 તો આમાંથી સૌથી નાની સંખ્યા છે 105 એ આવી ગઈ તો ત્યારબાદ જોઈએ કે સૌથી નાની સંખ્યા કઈ છે તો 130 ત્યારબાદ 140 150 અને 160 એવી જ રીતે ઉતરતા ક્રમમાં